રાંધેરમાં સવારે નાના ભાઈ પર મોટા ભાઈ અને તેના સાથીઓએ તલવારથી હુમલો કરી હત્યા કર્યાનો બનાવ બન્યો છે રાંધેર ઇકબાલનગરમાં રહેતા આરીફ સૈયદ કેટરિંગમાં મજૂરીનું કામ કરે છે છેલ્લા કેટલાય સમયથી આરીફને પોતાના મોટા સગાભાઈ અલફાત સૈયદ સાથે ઝઘડો ચાલતો હતો અલફાત અને તેના સાથી એમ્બી ડ્રગ્સનો ધંધો કરે છે આરીફને ગમતું ન હતું અગાઉ પોલીસે અનેક વખત આરીફને ત્યાં રેડ પાડી હતી પોલીસને મારનાર આરીફ બાતમી આપતો હોવાથી અલ્ફાતને વહેમ હતો જેની અદાવત રાખીને અલ્ફાત અને તેના જમાઈ ઇસ્માઇલે આરીફની હત્યા કરવાનો પ્લાન બનાવ્યો હતો સવારે 5:30 ના અરસામાં સલમાન ગાંધી બાઇક લઈ તેના ઘરે આવ્યો હતો અને તેને બોલાવ્યો હતો એમ કહી બાઇક પર બેસાડી સુલ્તાનને કોઝવેલ સર્કલ પાસે લઈ ગયો હતો ત્યાં પહેલેથી જ હાજર અલ્ફાત તેના જમાઈ ઇસ્માઇલ તુકેલ ઉર્ફે કોઈલાકા સાઢુ શમશેર શેખ અલ્લા રખા ઉર્ફે લાલ રસીદ વગેરે આરીફ એક મહિના પહેલા જ તેને પોલીસને બાતમી આપી હતી તું મોટો બાતમીદાર બની ગયો છે એમ કહીને ચપ્પુના ના ઉપરા ઉપરી ચૌદ ઘા મારી હત્યા કરી નાસી ગયા હતા આ બનાવ અંગે રાંદેર પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ આદરી છે મારનાર ભાઈ ફિરોઝ સૈયદે જણાવ્યું હતું કે અલ્ફાત રાંદેર ચાની લારીમાં માં આડા ડ્રગ્સ ધંધો કરે છે આરીફે ભાઈ અલ્ફાત ધંધો નહીં કરવા માટે કહેતા ત્યારે તેમની વચ્ચે ઝઘડો થયો હતો તે સમયે પણ તલવાર વડે હુમલો કરી ઈજા પહોંચાડી હતી સાબિર શહેર સાથે અશ્મિતા પટેલ દિવ્યાંગ ન્યૂઝ સુરત